છો બાળ દોસ્તો, મજામાં ને? ફરી વખત હું જોશી અવની આપ સૌનું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં સ્વાગત કરું છું. આપણે ધોરણ 5માં ગણિતનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ 6 જોઈ રહ્યા છીએ. તું મારો ગુણ, હું તારો અવયવ, જેનો ભાગ 1 આપણે જોયો હતો, જેમાં આપણે ગુણક અને અવયવ, ગુણકને બીજા શબ્દોમાં અવયવી પણ કહેવામાં આવે. શું હતી ગુણકની વ્યાખ્યા? તો આપેલ સંખ્યાને અનુક્રમે 1, 2, 3 એમ અનંત સુધી વિભાજિત કરી શકાય એને આપણે ગુણક કહીશું. અને અવયવ એટલે આપેલ સંખ્યાને 1, 2, 3 અનુક્રમે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય એને આપણે અવયવ કહીશું. તો બાળ દોસ્તો, આજે આપણે પ્રકરણ 6નો ભાગ 2 જોવાના છીએ, જેમાં આપણે અવયવ જોઈશું. તો ચલો આપણે ભાગ 2 જોઈએ. તો અહીં એક કોયડો છે, આંબલીના કચુકા. સુનિતાએ આંબલીના કેટલાક કચુકા લીધા, તેના તેણે 5-5ના સમૂહ બનાવ્યા. તો તેણે જોયું કે એક કચુકો વધે છે. તેણે 6-6ના સમૂહ બનાવ્યા અને 4-4ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો, એટલે કે દરેક વખતે એક કચુકો વધતો હતો. તો સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા છે? તો 5, 6 અને 4નો સામાન્ય ગુણક શું હતો? આપણે આગળ જોયું હતું 60. તો 4, 5 અને 6 ત્રણેય વડે ભાગી શકાતો સૌથી નાનો સામાન્ય ગુણક, બરાબર? આપણે ગુણક જોયો હતો. તો ગુણકને આપણે 4, 5 અને 6 વડે ભાગી શકીએ છીએ. તેથી અહીં જૂથ પાડતા વધતો કચુકો એ 60 કરતાં 1 વધારે હોય, એટલે કે 60 વત્તા 1 એટલે 61. અહીં આપણે જોયું કે ગુણક અને અવયવ વચ્ચેનો સંબંધ છે, એટલે તું મારો ગુણક અને હું તારો અવયવ. જેમ કે 4, 5, 6નો સામાન્ય ગુણક શું છે? 60. અને 4, 5, 6 એ આ ગુણકના અવયવ પણ છે. એટલે અહીં 4, 5, 6ના જૂથ બનાવતા એક કચુકો વધતો હતો, એટલે 60 વત્તા 1 એટલે કેટલા હશે? 61 હોય. હવે આપણે આગળ જોઈએ આંબલીના વધુ કચુકાઓ. અમીની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે. આંબલીના 12 કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો. તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો છો? જો તમારી પાસે આંબલીના 15 કચુકા હોય તો તમે કેટલા લંબચોરસ બનાવી શકાય? અહીં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શીખ્યા હતા, કેટલા ચોરસ પ્રકરણમાં. એ પ્રકરણનો એટલે કે ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને આપણે અહીં લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે 15 કચુકા છે. તો અહીં જુઓ, 12 કચુકાને આપણે આ રીતે ગોઠવી શકીએ. તો અહીં જુઓ, એક જ હરોળમાં આપણે 12 આમ ગોઠવી શકીએ. અને બીજું જુઓ, અહીં કેટલા છે? 4 અને અહીં 3. તો 4 × 3 શું થશે? 12. 4 × 3 એટલે થશે 12. અને અહીં એક સીધી હરોળમાં 12 કચુકા ગોઠવેલા છે. તો ખ્યાલ આવ્યો? અહીં જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ એટલે આપણને મળ્યું 12. હવે આગળ જોઈએ તો 1 × 12 અને 3 × 4 એટલે થશે 12. તો આપણે આ રીતે લંબચોરસને ગોઠવી શકીએ. પછી 15 કચુકા હોય તો બનતા લંબચોરસ જુઓ, અહીં કેટલા છે? 1, 2, 3, 4, 5 5 લંબાઈ અને પહોળાઈ 1, 2, 3 તો 5 × 3 કેટલા થશે? 15 થઈ ગયું ને. 15 કચુકાને આપણે 5 ઉપર અને 5, 3 નીચે એમ ગોઠવતા આપણને 15 કચુકા મળશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. હજી બીજી કઈ રીતે આપણે 15 કચુકાને ગોઠવી શકીએ? તો 1 × 15 5 × 3 એ રીતે પણ આપણે, એટલે કે આપણે 15ને જે સંખ્યા વડે ભાગી શકીએ એ 2 સંખ્યાઓ વડે આપણે બીજા
चौरस बनावी सकीए। हवे आपणे आगळ जोईए तो अहीं तमारे आ लंबचोरस बनावी अने खानामां रंग पूरवाना छे। अहीं आपेल खानामां 20 खानानो लंबचोरस बनाव्यो छे। आ लंबचोरसनी पहोळाई 2 खाना जेटली छे। तेनी लंबाई केटली हशे जुओ, आ अहीं 20 खाना छे एनी आ पहोळाई छे 2 खाना जेटली, बराबर। तो एनी आ लंबाई हशे केटली हशे 10 खाना जेटली, एटले 10 × 2 एटले थशे 20। ख्याल आव्यो? 20 खानाना बीजी बनावेला लंबचोरसमां रंग पूरो। तो आपणे हवे 20 खानानी मददथी आ मुजब लंबचोरस मेळवी शकीए, एटले 5 × 4, 5 लंबाई 4 पहोळाई, અને ત્યારબાદ આ મુજબ 1 × 20, 20 × 1 આ મુજબ લંબચોરસ મળે, ત્યારબાદ આ મુજબ તો 4 × 5, તો આપણને મળશે 5 × 20। તો બાળ દોસ્તો, તેની લંબાઈ હશે 10 ખાના, તો તમારે પાઠ્યપુસ્તકમાં દોરી લેવાના। હવે તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો આપણે જોયું। હવે બંગડીઓ, સળિયામાં 18 બંગડીઓ છે। મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે તેને 2, 3, 6, 9 અને 18ના સમૂહમાં મૂકી શકે છે। જો તે 1 બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ હશે, એટલે કે 1 સમૂહમાં 1 બંગડી, તો એની પાસે કેટલી છે, 18 બંગડી છે। જો 1 સમૂહમાં 1 બંગડી હોય તો 18 સમૂહમાં કેટલી બંગડી થશે, 18, કેટલી બંગડી થશે, 18। 1 બંગડી 1 સમૂહમાં, તો 18 સમૂહમાં 18 બંગડી થશે। તો જો તે 1 બંગડીનો સમૂહ બનાવે તો તેની પાસે કેટલા સમૂહ હશે, 18 સમૂહ હશે। હવે આપણે આગળ જોઈએ તો જુઓ, બંગડીઓની અલગ અલગ સંખ્યાઓ માટે કોષ્ટકને પૂર્ણ કરો। દરેક સંખ્યા માટે જુઓ કે કયા અલગ અલગ સમૂહ બનાવી શકાય, એટલે કે આપેલ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ એના સમૂહ થશે, બનતા અલગ અલગ સમૂહ। તો જુઓ, 5, તો 5ને આપણે 1 વડે ભાગી શકીએ અને બીજા 5 વડે ભાગી શકીએ, તો 5ની મદદથી 1 અને 5નો સમૂહ બનશે। આ એના શું થયા, અવયવ થયા। આપેલ સંખ્યાને આપણે 1, 2, 3 એમ અનુક્રમે નિશેષ, એટલે કે શેષ શૂન્ય વધે એ રીતે આપણે જો ભાગી શકીએ તો એના સમૂહ થશે। ત્યારબાદ 9, તો 9ને 1 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 9 વડે ભાગી શકાય, તો આ 1, 3 અને 9 એના અવયવ થશે। પછી 7, તો 7ને આપણે 1 અને 7 વડે ભાગી શકીએ। પછી 2, તો 2ને પણ આપણે 1 અને 2 વડે ભાગી શકીએ। ત્યારબાદ 10, તો 10ને આપણે 1, 2, 5 અને 10 એના વડે ભાગી શકીએ, તો આ એના અવયવ થયા। 1ને આપણે ફક્ત 1 જ વડે ભાગી શકીએ। પછી 20, તો 20ને આપણે 1, 2, 4, 5, 10, 20 એટલે કે સમૂહમાં આ બંગડીઓ રાખવાથી 20 પૂરેપૂરી બંગડીઓનો આપણે ઉપયોગ કરી શકીએ, તો આ એના અવયવ થયા। પછી 13, તો 13ના 1 અને 13 એનો અવયવ છે। પછી 21, તો 21ના અવયવ થશે 1, 3, 7 અને 21। હવે તમને ખ્યાલ આવી ગયો હશે, ગુણક એટલે ગુણાકાર કરીશું અનુક્રમે સંખ્યાઓ વડે, અને અવયવ એટલે આપેલ સંખ્યાને અનુક્રમે 1, 2, 3 વડે ભાગાકાર કરીશું, અને જો શેષ શૂન્ય વધે તો એના અવયવ થાય। હવે આપણે આગળ જોઈએ તો કોષ્ટક પૂર્ણ કરો। અહીં આપેલ ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરો। અહીં ગુણાકાર તમારે કરવાનો, જેમ કે 1 × 1, 1 × 2, 1 × 3, 1 × 4 એમ। ત્યારબાદ 2 નંબર લેવાનો, તો 2 × 1, 2 × 2, 2 × 3, 2 × 4 જેમ આપણે ઘડિયા બોલીએ। પછી 3, તો 3 × 1, 3 × 2, 3 × 3। તો પહેલાં જુઓ, અહીં 1 × 1 એટલે કેટલો થશે, 1, 1 × 1 એટલે 1, 1 × 2 એટલે 2, 1 × 3 એટલે 3,
एक गुण्या चार एट्ले चार, एक गुण्या पांच एट्ले पांच, पांच सुधी करू आगर तमारे करवानू। हवे बे गुण्या एक एट्ले बे का बे, बे गुण्या बे एट्ले बे दू चार, बे गुण्या त्रण बे तेरी छ, बे गुण्या चार बे चौक आठ, बे गुण्या पांच बे पचा दस। थई गयो ने घड़ियो तैयार। पछी त्रण, तो त्रण गुण्या बे, तो त्रण गुण्या बे एटले त्रण दू छ, त्रण गुण्या त्रण त्रण तेरी नौ, त्रण गुण्या चार त्रण चौक, त्रण चौक बार, त्रण गुण्या पांच तो त्रण पचा पंदर। पछी चार, तो चार गुण्या एक एटले चार, चार गुण्या बे एटले चार दू आठ, चार गुण्या त्रण चार तेरी बार, अही जो बार छे ज, चार पच्चा चार चौक सोल, अने चार पच्चा थसे वीस। तो आ मुजब साम सामे संख्याओनो गुणाकार करता तमने एक घड़ियो सरस मजानो मळशे। अही मैं केटला गुणाकार कर्या आगळना आवे जाते करवाना। हवे आपणे आगळ जोईए तो कोष्टकमां लीला खानाने जुओ, આ બતાવે છે કે અલગ અલગ સંખ્યાઓનો ગુણાકાર કરી આપણે 12 મેળવી શકીએ। કઈ કઈ સંખ્યા? તો 4 ગુણ્યા 3 અને 6 ગુણ્યા 2 1 ગુણ્યા 12। તો 12 બરાબર 4 ગુણ્યા 3, તેથી 12 એ 4 અને 3 બંનેનો ગુણક છે, એટલે 4 અને 3 બંનેનો ગુણક છે। 12 એ 6 અને 2 તેમજ 12 અને 1 નો પણ ગુણક છે। આપણે કહીશું કે 1 2 3 4 6 12 એ 12 ના અવયવ છે। સંખ્યા એટલે કે તું મારો ગુણક, તું મારો ગુણક અને હું તારો અવયવ, એટલે કે 12 એ 4 3 6 2 અને 1 2 નો ગુણક છે। તો આ બધા જ સંખ્યાઓ એ 12 ના શું થશે? અવયવો થશે। હવે તમને અવયવ એટલે શું અને ગુણક એટલે શું એ ખ્યાલ આવી જ ગયો હશે। હવે 10 ના અવયવો કયા કયા છે? તો 10 ના અવયવો 1 2 5 અને 10 છે। તમે આ કોષ્ટક ઉપરથી કહી શકશો કે 10 એટલે 5 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 5। પછી 36 ના અવયવો, તો 36 ના અવયવો તમે કોષ્ટક પૂર્ણ કરશો એટલે તમને મળશે 1 2 3 4 6 9 12 18। જેમ કે 1 ગુણ્યા 36 એટલે 36, 18 ગુણ્યા 2 એટલે 36, 3 ગુણ્યા 6 6 3 ગુણ્યા 12 એટલે 36 અને 4 ગુણ્યા 9 એટલે 36, તો 6 ગુણ્યા 6 એટલે પણ થશે 36। તો આ બધા જ એના 36ના અવયવો છે। ગુણાકારના આ કોષ્ટક પરથી 36ના બધા અવયવ શોધો। હવે કોષ્ટક આપણે જોયું તો એમાં આપણને આ અવયવ મળ્યા 3 4 6 9 અને 12। પછી છે એવી મોટામાં મોટી કઈ સંખ્યા કે જેના અવયવો આ કોષ્ટક પરથી શોધી શકાય છે? તો એવી મોટામાં મોટી છે 144। તેનાથી મોટી સંખ્યા માટે આપણે ભાગાકારની પદ્ધતિથી નાની કરવી પડશે, એટલે કે તેનાથી મોટી સંખ્યા મેળવવા માટે આપણે ભાગાકાર। બાળ દોસ્તો, આપણે અહીં અવયવનો પરિચય મેળવ્યો। આપણે મોટામાં મોટી સંખ્યા પણ જોઈ કે 144 એવી સંખ્યા છે કે જેના અવયવ આપણે આ કોષ્ટક ઉપરથી મેળવી શકીએ, અને તેનાથી મોટી સંખ્યા માટે આપણે અવયવ શોધવા હોય તો આપણે ભાગાકારની મદદથી તેને શું કરવી પડે? નાની કરવી પડે। તો બાળ દોસ્તો, આજે આપણે પ્રકરણ 6 માં બીજો ભાગ જોયો જેમાં આપણે અવયવનો પરિચય મેળવ્યો। તો બાળ દોસ્તો, હવે પછી આપણે ત્રીજા ભાગમાં મળીશું, ત્યારે આપણે સામાન્ય અવયવ અને અવયવ વૃક્ષ વિશે શીખવાના છીએ। થેન્ક યુ, આવજો।